આફ્ટરનૂન ઓલ ઓફ યુ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે એક સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાની છે, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવામાં આવે પોટેન્શિયલ એનર્જી. જો ટોપિક ઘણો બધો અગત્યનો છે, સ્થિતિ ઉર્જાનો. સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ બે વસ્તુ છે. આને લગતા ચોથા પાંચમા ચેપ્ટરના, ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરના દાખલા પણ ઘણી તમે ઇઝી રીતે ગણી શકશો. આ કન્સેપ્ટ તમે સમજી લેશો બરોબર, સ્થિતિ ઉર્જાનો. તો ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરના અમુક જે દાખલા હતા એ ઘણી તમે સરળ રીતે આમાં તમે સમજી શકો. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવામાં આવશે પોટેન્શિયલ એનર્જી. કેવી કહેવામાં આવે? પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા. આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે ભાઈ આ વ્યક્તિમાં પોટેન્શિયલ સારું છે. ઘણી વાર સાંભળ્યું હશે ભાઈ આ વ્યક્તિમાં છે ને પોટેન્શિયલ બહુ સારું. પોટેન્શિયલ સારું છે મતલબ એની મહેનત કરવાની ક્ષમતા બહુ સારી છે. ડે ટુ ડે લાઈફમાં તમે ઇંગ્લિશ વર્ડ અમુક જગ્યાએ સાંભળતા હો તો ઘણી જગ્યાએ સાંભળ્યું કે ભાઈ આ વ્યક્તિમાં પોટેન્શિયલ બહુ સારું છે. પોટેન્શિયલ સારું છે મતલબ કે મહેનત કરી શકે. મહેનત કરી શકે મતલબ બીજું કાંઈ નહીં, કાર્ય કરી શકે, વર્ક કરી શકે. અને મેં સાંભળ્યું ભાઈ આનામાં તો કાંઈ પોટેન્શિયલ છે જ નહીં. પોટેન્શિયલ કાંઈ નથી, ઇટ મીન્સ કે એમાં એટલું બધું મહેનત કરવાની ક્ષમતા નથી. મહેનત કરવાની ક્ષમતા મતલબ કાર્ય કરવાની ક્ષમતા નથી બરાબર. એ જ આપણી સ્થિતિ ઉર્જા, એ જ આપણી પોટેન્શિયલ એનર્જી. હવે જો સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી ઘણા બધા સ્વરૂપમાં છે. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે. સ્થિતિ ઉર્જાના ઘણા બધા પ્રકાર છે. આપણે 11મા ધોરણમાં બે પ્રકારની સ્થિતિ ઉર્જા આવશે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આજના લેક્ચરમાં વાત કરવાની છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની. પછીના લેક્ચરમાં આવશે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એની વાત કરશું. 12મામાં બીજા પ્રકારની સ્થિતિ ઉર્જા આવશે, ત્યારની વાત ત્યારે કરશું. પણ ત્યારે 12મામાં પણ આ જ કન્સેપ્ટ આપણને ઉપયોગી આવશે. ત્યાર બધું કહીશ કે ભાઈ 11મામાં તો આપણે વસ્તુ ભણી ગયા છો. એટલે પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો જેવું નામ છે એવો ગુણધર્મ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વાકર્ષણ બળને કારણે, કોને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે જે સ્થિતિ ઉર્જા હશે ને એને કહેવામાં આવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો પહેલા તો કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા કહેવાય. ગતિ ઉર્જાની વ્યાખ્યા આપી હતી, યાદ હોય તો. બે વ્યાખ્યા લખાવી હતી ગતિ ઉર્જાની. પદાર્થના વેગને કારણે કાર્ય કરવાની ક્ષમતાને, પદાર્થના વેગને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય. અથવા તો બીજી સૂત્રોબદ્ધ વ્યાખ્યા હતી, કોઈપણ પદાર્થનો દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવાય. એવી રીતે સ્થિતિ ઉર્જાની ડેફિનેશન છે. પણ આપણે આખું સૂત્ર મેળવી લેશું પછી તમને ડેફિનેશન સમજાશે. પહેલાં ડેફિનેશન હું તમને લખાવી દઉં. શું થશે સ્થિતિ ઉર્જાની ડેફિનેશન? ડેફિનેશન એટલે વ્યાખ્યા. કોઈપણ પદાર્થના સ્થાન અને સંરચના, સંરચના એટલે કેની રચના કેવી છે બરાબર. કોઈપણ પદાર્થનું સ્થાન એટલે કઈ જગ્યાએ પડ્યો છે,
અને એની સંરચના, એનું બંધારણ કેવું છે, સંરચનાને કારણે કાર્ય કરવાની. ટેક્સ્ટબુકમાં કંઈ જોવાનું જ નથી, જેટલું અહીંયા બોર્ડ ઉપર કરાવું એટલું જ કરવાનું છે. કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. સૂત્રો મેળવશું પછી તમને ડેફિનેશન સમજાશે. બરાબર, પદાર્થના સ્થાન અને સંરચનાને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે એને શું કહેવામાં આવે, એની સ્થિતિ ઉર્જા કહેવાય. લોકડાઉનમાં મહાભારતના રામાયણને આપણે ઘણું બધું જોયું હશે, તેમાં રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન ને બધા શું કરે, બાણ છોડે. બાણ છોડે એને પહેલાં શું હોય, જી ધનુષ બાણમાં, ધનુષમાં જીવલો દોરો બાંધ્યો એને પણછ કહેવાય. પણછને પહેલાં શું કરે, આમ ખેંચે. ખેંચે એટલે શું થાય ખબર છે, એમાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. કઈ એનર્જી સ્ટોર થાય, પોટેન્શિયલ એનર્જી. એને કહેવામાં આવે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, જે આના પછીના આપણે ટોપિકમાં આવશે. પછી જેવું મૂકશે એટલે તીર છૂટે, એટલે તીરનો મૂકાય કંઈક વેગ આવે. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. અહીં આપણે જોશું હમણાં સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવશું. કોનો સંબંધ મેળવશું, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનું રિલેશન મેળવશું. તો જ્યારે પણછ આમ ખેંચે છે ને ત્યારે એમાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. જેવું એ મૂકે ને એટલે તીર છોડે, બરાબર. તો એ તીરમાં કાઇનેટિક એનર્જી આવે, ગતિ ઉર્જા આવે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થશે, તો કે રૂપાંતરણ થાય. વ્યાખ્યા આ છે, બરાબર, સમજાય છે. પહેલાં આપણે વાત કરવાની છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, સેના વિશે વાત કરવાની છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે હું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી શું થશે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે જુઓ, માની લ્યો આ પૃથ્વી આખી આપણે નથી દોરતા, આ પૃથ્વીની સપાટી, બરાબર. હવે માની લ્યો એક એમ દળનો પદાર્થ છે, કેટલા દળનો, એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટીથી H1 જેટલી ઊંચાઈએ છે. એટલું યાદ રાખવાનું, ઊંચાઈ હંમેશા સપાટીએથી માપવામાં આવે. આપણે ઊંચાઈ માપવી હોય તો ઊંચાઈ ક્યાંથી માપી, જમીનથી જ માપી કે નહીં, તો જમીનથી ઊંચાઈ આપણે માપીએ છીએ. એટલે એની હાઈટ કેટલી છે, H1. તો જમીનને છે ને કહેવાય H = 0. કોઈ વસ્તુ જમીન ઉપર પડી હોય તો આપણે શું કહીએ, એ જમીન ઉપર છે તો એની ઊંચાઈ 0 હોય. પણ અત્યાર પદાર્થ જમીન ઉપર નથી, જમીનથી H1 જેટલી ઊંચાઈ છે. હવે આ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉપર ગયો અને ઉપર જતા 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 માની લ્યો પદાર્થ ઉપર જશે તો એનો દળ તો નહીં બદલાય. તો પદાર્થ ઉપર ગયો અને અત્યારે આપેલો પદાર્થ જે છે પૃથ્વીના સપાટીથી H2 જેટલી ઊંચાઈ છે. કેટલી ઊંચાઈ છે, H2 જેટલી ઊંચાઈ. એટલે પેન છે, પેન, પેનનો આમ ઘા કરો તો શું થશે, જેમ 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 જ્યારે ઉપર જશે ને ત્યારની જ આપણે વાત કરી. પેન જ્યારે ઉપર જશે ને ધીમે 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 શું થશે, હાઈટ વધતી જશે.
સમજાય છે કે નહીં? પેન જેમ 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 ઉપર જશે એમ 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 શું થશે, એની હાઈટ ઊંધાતી જાય, વધતી જાય. અને પેન અત્યારે ઉપર મેં ઘા કર્યો તો ક્યાં ગતિ કરે છે? મારી અસર તો ક્યાં સુધી હશે? જ્યાં સુધી મારા હાથમાં હોય ત્યાં સુધી. આ બધી વાત ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગઈ છે. જેવી પેન તમારા હાથમાંથી છૂટે ને એટલે પૃથ્વીના બળની અસરમાં આવે, એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પેન ઉપરની તરફ જાય છે. બટ આઈ નો આ પદાર્થ ઉપર જતો હોય કે પદાર્થ નીચે જતો હોય, પદાર્થ ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે કેટલું બળ લાગશે? એમ જી. પદાર્થ ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે કેટલું બળ લાગશે? એમ જી. અને કઈ ડિરેક્શનમાં હશે? ડાઉનવર્ડ ડિરેક્શનમાં, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ હંમેશા કઈ દિશામાં હશે? અધો દિશામાં. ઉર્ધ્વ દિશાને પ્લસ વાય લઈ, અધો દિશાને માઇનસ વાય લઈ, તો જો પદાર્થ પૃથ્વીની સપાટીથી બહુ વધુ ઊંચાઈ ન ગયો હોય, આ પૃથ્વીનું કેન્દ્ર છે અને આ જે હોય ને પૃથ્વીની સપાટીથી પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું જે અંતર હોય ને એને કહેવાય આર ઈ, રેડિયસ ઓફ અર્થ. પૃથ્વીની ત્રિજ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે? પૃથ્વીની ત્રિજ્યા કહેવામાં આવશે. જો આપેલો પદાર્થની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછી હોય, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા તો બધાને ખબર હશે 6400 કિલોમીટર. જમીન અને પૃથ્વીના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે બચ્ચા પાડી? 6400 કિલોમીટર. અને માની લો પદાર્થ 10 કિલોમીટર ઊંચાઈ છે, પદાર્થ પહેલાં જમીનથી 100 મીટર ઊંચાઈ હતો દાખલા તરીકે, અહીંયાથી 10 કિલોમીટર ઊંચાઈ ગયો, તો આ 100 મીટર અને 10 કિલોમીટર તો 6400 કિલોમીટરની કમ્પેરિઝનમાં તો કેવા છે? અવગણીય છે. આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવશે, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 છે, જીનું મૂલ્ય. આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આવશે કે જ્યારે તમે 10 કિલોમીટર ઊંચાઈ જાઓ ને, કેટલી ઊંચાઈ 10, તો જીના મૂલ્યમાં 0.02 જેવો ફેરફાર થાય. કેટલો ફેરફાર થાય? 0.02 જેવો. એટલે 10 કિલોમીટર ઊંચાઈ એપ્રોક્સિમેટ 9.78 જેવું હોય. અને તમે કોઈ પણ પદાર્થને અહીંથી આમ ઉપર ઘા કરશો તો વધુને વધુ કેટલી ઊંચાઈ જાય? 100 મીટર, 200 મીટર, 300 મીટર, 500 મીટર, એટલી બધી ઊંચાઈ તો જવાનો છે નહીં. એટલે જો પદાર્થની હાઈટ પૃથ્વીની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં ઘણી બધી ઓછી હોય, પદાર્થની હાઈટ h ઇઝ મચ લેસ ધેન r, તો પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય? F બરાબર mg. m એટલે શું? પદાર્થનું દળ. એ તો કોઈ પણ ઊંચાઈ અચળ હશે. પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ક્યારે બદલે? જો જ્યારે જી બદલે તો. પણ આપણી હાઈટ તો કેવી છે? ખૂબ જ ઓછી છે, એટલે જીના મૂલ્યમાં મહત્વનો નોંધપાત્ર ફેરફાર ના થાય, એટલે પદાર્થ ઉપર લાગતું બળ અચળ હશે. અને જી બળ લાગ્યું એ કઈ દિશામાં લાગ્યું હશે? અધો દિશામાં, એટલે અહીંયા માઇનસ. કઈ દિશામાં છે? ઋણ વાય દિશામાં. એટલે પદાર્થ ઉપર કોઈ પણ સ્થાને જોશો ને એટલે કેટલું બળ લાગ્યું હશે? એમજી 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 એમજી. અધો દિશામાં લાગ્યું હશે. કઈ દિશામાં લાગ્યું હશે? અધો દિશામાં. પદાર્થ અહીંયા ક્યાંક વચ્ચે પહોંચ્યો હશે ને ત્યારે એના ઉપર બળ તો કેટલું હશે? એમજી જેટલું જ હશે. માઇનસ દિશાની શું દર્શાવે? અધો દિશામાં. આટલું પદાર્થ ઉપર પૃથ્વીનું ગ્રેવિટેશનલ ફોર્સ લાગે. ચાલો હવે જો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ડીવાય જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે, કારણ કે જો અત્યારે એનું જે સ્થાનાંતર છે વાય અક્ષ ઉપર છે, વાયમાં જાય છે, એટલે ડીવાય કહેવાય. એક્સ અક્ષમાં સૂક્ષ્મ એવું સ્થાનાંતર કરે તો ડીએક્સ કહેવાય. ઝેડ દિશામાં સૂક્ષ્મ એવું સ્થાનાંતર કરે તો ડીઝેડ કહેવાય. તો પદાર્થે
વાય દિશામાં એટલે ઉપરની તરફ, ઉપર તરફ આપણે ઘા કહીએ તો સૂક્ષ્મય ઉર્જા સ્થાનાંતર કરે ડીવાય જેટલું, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય થયું હોય? પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ડીવાય જે કેરેટ, કારણ કે સ્થાનાંતર ઉપર છે એટલે પ્લસ ડીવાય જે કેરેટ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં થતું કાર્ય ડીડબલ્યુ બરાબર, કેના બરાબર બચ્ચા પાર્ટી ડીડબલ્યુ, ડીડબલ્યુ બરાબર શું આવશે? એફ સદિશ ડોટ ડીવાય સદિશ આવે, એફ અને સ્થાનાંતરનો ડોટ પ્રોડક્ટ યાદ છે ને, ડીડબલ્યુ શા માટે? સૂક્ષ્મયુ સ્થાનાંતર છે તો સૂક્ષ્મયુ કાર્ય હશે, તો માટે ડીડબલ્યુ બરાબર એફ સદિશ એટલે માઇનસ એમ જી જે કેરેટ ડોટ ડીવાય એટલે શું થશે? સ્થાનાંતર કેટલું છે? ડીવાય જે કેરેટ જે ડોટ જે એટલે વન થાય, એટલે આ કેટલું આવશે? માઇનસ એમ જી ડીવાય. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં ડીવાય જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું આવે? ડીડબલ્યુ બરાબર માઇનસ એમ જી ડીવાય, ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં આટલું કાર્ય થયું, બરાબર. હવે મારા પદાર્થે ડીવાય જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું છે? તો કે ના હો ભાઈ, તમારા પદાર્થે ડીવાય જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું નથી. આપણો પદાર્થ હતો જ્ઞાન, એચ વન ઊંચાઈ, એચ વનથી કેટલી ઊંચાઈ ગયો? એચ ટુ ઊંચાઈ, તો આટલું એને સ્થાનાંતર કર્યું હશે. એચ વનથી એચ ટુ ઊંચાઈ ગયો તો આટલું એને સ્થાનાંતર કર્યું હશે. તો અહીંથી અહીંયા જાય તો કેટલું કાર્ય હોય? નાનું એવું સ્થાનાંતર કરે તો આટલું કાર્ય હોય, પણ એચ વનથી એચ ટુ એ જાય તો કેટલું કાર્ય થશે બોલો? માટે એચ વનથી એચ ટુ ઊંચાઈ જતા થતું કાર્ય અહીં ડબલ્યુ આવી જાય, કારણ કે ટોટલ વર્ગ આવી જશે. માઇનસ એમ અચળ જી અચળ, અહીંયા શું આવે? ઇન્ટિગ્રેશન એચ વનથી એચ ટુ વન ડીવાય. અહીંયા જે સ્થાનાંતર થયું છે, સ્થાનાંતર ડીવાય જેટલું નથી, એચ વનથી એચ ટુ જેટલું છે. એકનું સંકલન ઊંચાઈની સાપેક્ષે, વાય એટલે ઊંચાઈ જ છે. શું છે બચ્ચા પલટી? વાય એટલે ઊંચાઈ જ છે, એટલે ઊંચાઈ પોતે આવે. માઇનસ એમ જી, અહીંયા આવે વાય, એકનું સંકલન વાયની સાપેક્ષ હતો, વાય પોતે, અહીંયા એચ વન અહીંયા એચ ટુ, તો શું થશે બચ્ચા બાળટી? ડબલ્યુ બરાબર માઇનસ એમ જી અપર માઇનસ લોઅર એચ ટુ માઇનસ એચ વન. સમજાય છે કે નહીં? તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં પદાર્થ એચ વનથી એચ ટુ ઊંચાઈ જાય તો આટલું વર્ક કરે. માઇનસ એમ જીને અંદર લઈ જાઓ, આમ લખાય કે નહીં? માઇનસ એમ જી અંદર જાય તો માઇનસ એમ જી એચ ટુ માઇનસ માઇનસ પ્લસ એચ વન, ધેર ફોર ડબલ્યુ બરાબર એમ જી એચ વન માઇનસ એમ જી એચ ટુ. ઓકે ના, સમજાય છે કે નહીં? તો જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં એચ વનથી એચ ટુ ઊંચાઈ જાય તો આટલું વર્ક કરે.
MgH1 માઇનસ MgH2. એક બીજી વસ્તુ જોઈ બચ્ચા પલટી, આ થયેલું કાર્ય છે ને, થયેલું કાર્ય માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. કેના ઉપર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. આમાંથી તમે એમજી કોમન કાઢો તો કૌંસમાં વધે હું H1 માઇનસ H2, કેને સમજાતું? એમજી તમે કોમન કાઢો એટલે વધે શું? H1 માઇનસ H2. એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં H1થી H2 ઊંચાઈ જાઓ તો કરેલું કાર્ય માત્ર ને માત્ર, H1 એટલે શું? પ્રારંભિક સ્થાન. H2 એટલે શું? અંતિમ સ્થાન. બે ઉપર જ આધાર રાખે, કોક કે બળ ઉપર આધાર ના રાખે. પણ હમણાં જ કીધું, આપણે જે પદાર્થને ફેંકીએ છીએ, પદાર્થ તો શું છે, એટલી બધી ઊંચાઈ ન જ જવાનું. તો કોઈ પણ બિંદુએ બળ કેવું હશે? એમજી 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 એમજી, અચળ. માત્ર હાઈટ બદલે, આ પદાર્થ અહીંયા H2 ને બદલે માની લો અહીંયા H3 ઊંચાઈ ગયો હોત, તો થોડુંક વધુ ઊંચાઈ ગયો હોત તો વર્ક વધુ થાત. માસુમ આવત H2 ને બદલે H3 આવત. આ પદાર્થ H3ને બદલે અહીંયા H4 ઊંચાઈ ગયો હોત તો વર્ક થોડુંક વધુ આવે. તો ડિપેન્ડ્સ ઓનલી ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. પોઝિશન એટલે સ્થાન. સો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. તો વસ્તુ ખાસ યાદ રાખજો, 12માં સેકન્ડ ચેપ્ટરમાં બહુ જ ઉપયોગી આવશે. જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં કરેલું કાર્ય, ક્ષેત્ર અત્યારે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત આવે છે, ભવિષ્યમાં 12માં તમારે વિદ્યુત ક્ષેત્રની વાત આવશે, ભવિષ્યમાં 12માં તમારે ચુંબકીય ક્ષેત્રની વાત આવશે. તો ખાસ નોંધો આ વસ્તુ કે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં પદાર્થે કરેલું કાર્ય તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, બીજા એક પણ પરિબળ ઉપર આધાર ના રાખે, તો તેવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. સંરક્ષી ક્ષેત્ર કન્ઝર્વેટિવ ફિલ્ડ કહેવાશે. કેવું ફિલ્ડ કહેવામાં આવે? કન્ઝર્વેટિવ ફિલ્ડ. ધેરફોર ગ્રેવિટેશનલ ફિલ્ડ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. હજી એક વખત કહું છું, વોટ ઇઝ કન્ઝર્વેટિવ ફિલ્ડ? સંરક્ષી ક્ષેત્ર એટલે શું? કે જે ક્ષેત્રમાં કરેલું કાર્ય પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. પદાર્થ પ્રારંભિકથી અંતિમ સ્થાન ઉપર કેવી રીતે ગયું, માર્ગ ઉપર આધાર ના રાખે. ડઝ નોટ ડિપેન્ડ ઓન પાથ. ઇટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેટિવ ફિલ્ડ. આ પદાર્થ H1થી H2 ઊંચાઈ ગયો, આમ સીધે સીધો ગયો, ડિંગ 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 ડુંગ ડિંગ ડિંગ ડુંગ ડિંગ 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 ડુંગ ડિંગ 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 ડુંગ ડિંગ ડિંગ ડિંગ. પણ જો માની લો આ પદાર્થ ડિંગ 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 આવી રીતે ગયો હોત, તો આ માર્ગે ગયો, તો જો આ માર્ગે ગયો તો છેલ્લે કાર્યનું સૂત્ર તો શું આવે? જો આ જ આવત. કારણ કે પદાર્થ આમ સીધે સીધો જાય કે આમ જાય? એમજી 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 એમજી. પદાર્થનું ગુરુત્વાકર્ષી બળ તો આ પણ માર્ગે કેવું રહેશે? અચળ જ રહેશે. આમ જઈએ તો એમજી 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 એમજી. બળમાં તો કાંઈ ફેર નથી પડવાનો, બળનું મૂલ્ય અચળ છે. તો ખાલી થાત શું આમાં? જો બી આવ્યું છે કે રસ્તો કયો છે? ના, ખાલી શું છે? ઇનિશિયલ પોઝિશન H1 એન્ડ ફાઇનલ પોઝિશન H2. તો તમે સીધે સીધા જાઓ કે ફરતા 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 તમે અહીંયા જાઓ, છેલ્લે પહોંચો તો તમે ગયા H2 ઉપર કે નહીં? તો કરેલું કાર્ય તમારા માર્ગ ઉપર આધાર નથી રાખતું કે તમે ક્યાં રસ્તે ગયા. સમજાય છે કે નહીં? સીધે સીધા ગયા કે ડિંગ 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 કરતા કરતા ગયા? ઓનલી ડિપેન્ડ ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન. પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેટિવ ફિલ્ડ. બરાબર. આ કાર્ય
પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આ કાર્ય પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. પથ પર આધાર રાખતું નથી. તમે કેવા પથ ઉપર ગયા, ક્યાં રસ્તે ગયા, સીધે સીધા ગયા કે વાંકા ચૂકવા ગયા, આથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર કહે છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કેવું કહેવાય, સંરક્ષિત ક્ષેત્ર. અને આ ક્ષેત્રને કારણે જે બળ લાગતું હોય ને સંરક્ષી બળ કહેવાય. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે કયું બળ લાગે, ગુરુત્વાકર્ષી બળ. વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત બળ લાગે, ચુંબકીય ક્ષેત્રને કારણે ચુંબકીય બળ લાગે, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ગ્રેવિટી ફિલ્ડ કન્ઝર્વેટિવ છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી છે, તો એને કારણે લાગતું બળ સંરક્ષી હશે. આથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, માટે ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ કહેવાય. સમજાણું કે સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય, સંરક્ષી બળ કોને કહેવાય, બરોબર? આ એની ડેફિનેશન. હાલો સમજાણું. બીજું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો એ જ ઊંચાઈ, એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? કોઈ પણ પદાર્થની પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ જ ઊંચાઈ સ્થિતિ ઉર્જા એટલે શું? MgH, બરોબર? ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા એચ ઊંચાઈ એ યુ બરાબર હું લખાય એમ જી એચ. તો જો કોઈ પદાર્થ એચ ઊંચાઈએ હોય ને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, જેવી રીતે ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ એમ બી સ્ક્વેર, તો એવી રીતે એચ ઊંચાઈએ, કઈ ઊંચાઈએ, એચ ઊંચાઈએ પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કેટલી હશે? એમ જી એચ. એ ઊંચાઈ પદાર્થ ઉપર લાગતું બળ અને ઊંચાઈના ગુણોત્તરને, સોરી ગુણાકારને, તેની શું કહેવામાં આવે? સ્થિતિ ઉર્જા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્થિતિ ઉર્જા. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કહેવાશે યુ બરાબર MgH. કોઈ પણ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એચ જેટલી ઊંચાઈએ હોય ને તો એની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? MgH. ગુરુત્વાકર્ષી બળ ગુણ્યા એની હાઇટ કરી નાખવાની, એટલે તમને એની ગ્રેવિટેશનલ એનર્જી મળે. સમજાય છે કે નહીં? અને બીજી એક વસ્તુ, તો આ શું કહેવાશે? MgH1. બોલો, હવે ખબર પડવી જોઈએ MgH1 શું કહેવાશે. H1 ઊંચાઈ પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, H2 શું કહેવાશે, સોરી MgH2 શું કહેવાશે? H2 ઊંચાઈ પદાર્થની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, તો શું થશે બોલો? માટે W બરાબર MgH1 એટલે U1, H1 ઊંચાઈ સ્થિતિ ઉર્જા, MgH2 એટલે U2, H2 ઊંચાઈ સ્થિતિ ઉર્જા, અને U1 માઇનસ U2 એટલે શું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. U1 માઇનસ U2 એટલે શું થશે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર, ડેલ્ટા U. તો W બરાબર શું હોય? ડેલ્ટા U. આને કહેવાય કાર્ય ઉર્જા પ્રમેય. W એટલે કાર્ય, ડેલ્ટા યુ એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો ધીસ ઇઝ કોલ વર્ક એનર્જી થિયરમ. આપણે વર્ક એનર્જી થિયરમ કાઇનેટિક એનર્જી માટે મેળવ્યું હતું, એ જ વસ્તુ સ્થિતિ ઉર્જા માટે લાગુ પડે. W બરાબર ડેલ્ટા યુ. શું થશે? માં W બરાબર ડેલ્ટા કે લખતા, અહીંયા હું લખી છું W બરાબર ડેલ્ટા. આના ઉપરથી જો મસ્ત મજાનું હમણાં રિઝલ્ટ આપણે જોશું.
W बराबर डेल्टा U, के पदार्थ एच वन थी एच टू ऊंचाई जाए तो थयेलू कार्य, शू थयेलू कार्य? प्रारंभिक स्थिति ऊर्जा, आमा याद रखो याद रखो याद रखो, जनरली अपने फेरफार में करिए छे शू अंतिम माइनस प्रारंभिक, W बराबर डेल्टा के मां करी हूं अंतिम गति ऊर्जा माइनस प्रारंभिक गति ऊर्जा, आमा एवं नहीं आयु सरखो जुवो, W बराबर डेल्टा यू, डेल्टा यू में है शू यू टू माइनस यू वन नहीं, दाखला में एमसीक्यू में छोकरा अँ भूल करे यू टू माइनस यू वन नहीं पर शू है यू वन माइनस यू टू है, शू है बच्चा पलटी यू वन माइनस यू टू। गुरुत्वाकर्षी क्षेत्र में जो कोई पदार्थ एच वन थी एच टू ऊंचाई जाए तो एच वन थी एच टू ऊंचाई जाए तो केटलू कार्य कर्युं होय, एच वन ऊंचाई की स्थिति ऊर्जा एम जी एच वन माइनस एच टू ऊंचाई की स्थिति ऊर्जा केटली थाय एम जी एच टू, शू करवानुं? प्रारंभिक माथी अंतिम स्थिति ऊर्जा बाद करो ने एटले तमने थयेलू शू मळे कार्य मळे, शू मळे बच्चा पलटी थयेलू कार्य मळशे। आलो रेडी समझाणू, अने स्थिति ऊर्जा एटले पदार्थना स्थानने कारणे जोवो जोईए સ્થાન બદલશે એમ સ્થિતિ ઉર્જા બદલશે કે નહીં? પદાર્થની માની લો એચ ઊંચાઈ આ હોય, કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી એક કિલોમીટર ઊંચાઈ હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય? એમ જી ગુણ્યા એક, બે કિલોમીટર ઊંચાઈ હોય એનું સ્થાન બે કિલોમીટર ઊંચાઈ હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? એમ જી એને ગુણ્યા બે, અઢી કિલોમીટર ઊંચાઈ હોય તો શું થાય? એમ જી એને ગુણ્યા અઢી, એટલે જેમ જેમ સ્થાન બદલાશે ને એમ એમ પોટેન્શિયલ એનર્જી શું થશે? બદલાશે, જેમ જેમ સ્થાન બદલાશે એમ એમ પોટેન્શિયલ એનર્જી બદલાશે। સંરચનાને કારણે કેવી રીતે? હાઉ? સંરચના એટલે એના આકારને કારણે, આના પછીની થિયરી આપણે ભણશું। સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એ શબ્દ અહીંયાથી તમને ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે તો ત્યારે અડધી ડેફિનેશન સમજાઈ જાય। સ્થાનને કારણે સ્થાન બદલાશે એમ સ્થિતિ ઊર્જા બદલાશે। સંરચનાને કારણે કેવી રીતે? આકારને કારણે કેવી રીતે? હાઉ? અને પછીની થિયરીમાં આપણે જોશું ત્યારે આવશે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં। આટલું હા કે ના સમજાણું? અને બચ્ચા બળ એટલે આ વસ્તુ તો ખૂબ જ યાદ રાખજો, જે જગ્યાએ શું જે જગ્યાએ બળની વિરુદ્ધમાં કાર્ય થાય ને, મસ્ત મુદ્દો છે ખાસ યાદ રાખજો, નાના નાના પોઈન્ટ યાદ રાખવાના, જે જગ્યાએ બળની વિરુદ્ધમાં કાર્ય થાય ને તો આ કાર્ય હંમેશા સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે જગ્યાએ બળની વિરુદ્ધમાં કાર્ય કરો, કોની વિરુદ્ધમાં? બળની વિરુદ્ધમાં કાર્ય થશે ને તો ત્યારે આ મુદ્દો હું તમને આપણે ઘણી વાર આનો ઉલ્લેખ આવશે એટલે વારંવાર તમને ત્યારે યાદ દેવડાવીશ, જે જગ્યાએ બળની વિરુદ્ધમાં કાર્ય થાય, લખો તો લખજો આના પછી હું બોર્ડ ઉપર નથી લખતો, જે જગ્યાએ બળની વિરુદ્ધમાં જો કાર્ય થાય ને તો બળની વિરુદ્ધમાં થતું કાર્ય તે પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, તે પદાર્થમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે। ખાસ યાદ રાખવાનું, જે જગ્યાએ સ્થિતિ ઉર્જા માઇનસ હશે ને, મોટાભાગના કેસમાં માઇનસ હશે, અમુક એવા રેર કેસ આવશે આપણે બારમામાં જોશું ત્યાં સ્થિતિ ઉર્જા પ્લસ આવશે, તો પ્લસ શું દર્શાવે? ત્યાંની અત્યારે, પણ અગિયારમામાં તો બધે માઇનસ જ આવશે, તો માઇનસ સ્થિતિ ઉર્જા આવી ઇટ મીન્સ શું? કે બળની વિરુદ્ધમાં કાર્ય થયું છે। કોની વિરુદ્ધમાં કાર્ય થયું છે? બળની વિરુદ્ધમાં, જો એ થયું છે બધા જાય છે ઉપર, બળ ક્યાં લાગ્યું છે? નીચે, બળની વિરુદ્ધમાં કાર્ય થયું એટલે જે જગ્યાએ બળની વિરુદ્ધમાં કાર્ય થશે ને એટલે એ જગ્યાએ શું થશે? સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય। તો હવે જુઓ, હવે આ પદાર્થ જમીનથી એ જ ઊંચાઈ ગયો એટલે બળની વિરુદ્ધમાં કાર્ય થયું એટલે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે કેટલી? એમજીએચ। હવે એ જ પદાર્થ બચ્ચા પલટી મને તમને કહો એ જ ઊંચાઈથી પાછો જમીન ઉપર આવે તો શું થાય? એ જ પદાર્થ
એજ ઊંચાઈથી પાછું જમીન ઉપર આવે તો હું નહીં, બળની દિશામાં આવ્યું. અને જ્યારે બળની દિશામાં જ્યારે કોઈ પણ પદાર્થ જઈને ત્યારે ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય. સમજો, બહુ જ નાના નાના મુદ્દા છે પણ બહુ જ અગત્યના છે. એ જ પદાર્થ જ્યારે એજ ઊંચાઈથી જ્યારે જમીન ઉપર આવે તો ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે, પદાર્થ આવે છે નીચે. તો જ્યારે તમે બળની દિશામાં કામ કરશો ને ત્યારે તમારી ઉર્જા છે ગતિ ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. શેમાં કન્વર્ટ થશે? ગતિ ઉર્જાના સ્વરૂપમાં. એમને ખબર પડે, કેમને ખબર પડે? એમને જુઓ, જ્યારે પેન ઉપર જતી હોય ત્યારે શું થાય? બોલો બોલો, ફટાફટ 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 બોલો. ઊંચાઈ વધે 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 વધે, મતલબ સ્થિતિ ઉર્જા વધે 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 વધે. વેગ ઘટે 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 ઘટે, વેગ ઘટે ને, કારણ કે મહત્તમ ઊંચાઈ આવશે ત્યારે એનો વેગ ઝીરો હશે. એટલે વેગ ઘટતો ગયો પણ હાઇટ વધતી ગઈ. હાઇટ વધે 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 વધે, સ્થિતિ ઉર્જા વધે 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 વધે. ગ્રેવિટી ફોર્સની અપોઝમાં જાઓ છો. હવે એ જ પદાર્થ જ્યારે નીચે આવે ત્યારે શું થાય? બોલો, અહીંયા મહત્તમ ઊંચાઈ શું હશે? મહત્તમ ઊંચાઈ વેગ ઝીરો. વેગ ઝીરો એટલે ગતિ ઉર્જા ઝીરો, પણ હાઇટ મેક્સિમમ, અને હાઇટ મેક્સિમમ એટલે સ્થિતિ ઉર્જા મેક્સિમમ હશે. બધી વસ્તુ ગતિ, ખૂબ જ અગત્યનો ટોપિક છે. એ જ પદાર્થ પાછો જ્યારે નીચે આવે ત્યારે શું થાય? હાઇટ ઘટે 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 ઘટે, અને હાઇટ ઘટે 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 ઘટે, મતલબ સ્થિતિ ઉર્જા ઘટે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ, આ ઉર્જા ગઈ ગયા. જ્યારે ઉપર ગયો ને ત્યારે સ્થિતિ ઉર્જા સંગ્રહ થઈ 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 સંગ્રહ થઈ, મહત્તમ ઊંચાઈ મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી હોય. એ જ પદાર્થ જ્યારે નીચે આવશે તો હાઇટ ઘટે, તો સ્થિતિ ઉર્જા ઘટી, તો બધી ગઈ ગયા. ઉર્જા સંરક્ષણ નિયમ અનુસાર ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય, કારણ કે મહત્તમ ઊંચાઈ વેગ ઝીરો હોય. હવે જો જેમ જેમ પદાર્થ નીચે આવે શું થાય? વેગ વધે 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 વધે, અને વેગ વધતો જશે એમ એમ શું થશે? ગતિ ઉર્જા વધતી જાય કે નહીં? સમજાય છે કે નહીં? તો બળની દિશામાં જાઓ ત્યારે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય, બળની વિરુદ્ધ દિશામાં જશો ત્યારે પોટેન્શિયલ એનર્જીમાં કન્વર્ટ થશે. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો, ખાસ 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 યાદ રાખવાનો. સમજાણું કે નહીં બચ્ચા પાર્ટી? એક આ બીજું, સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન, તે સ્થિતિ ઉર્જા જે બળને કારણે હોય ને એનું મૂલ્ય આપે. ના સમજાણ, લખું છું. સ્થિતિ ઉર્જાનું સ્થાન સાપેક્ષે વિકલન, તે સ્થિતિ ઉર્જા જે બળને કારણે હોય તે બળનું મૂલ્ય. સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે ઋણ વિકલનો, સોરી આ શબ્દ લગતા ભૂલાઈ ગયું, સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે ઋણ વિકલન, તે સ્થિતિ ઉર્જા જે બળને કારણે હોય તે બળનું મૂલ્ય આપે. જો અત્યારે જો અમુક બુકમાં જોશો ને તો સ્થિતિ ઉર્જાને વી વડે દર્શાવી ગઈ હશે. વી વડે દર્શાવો તોય ચાલે, યુ વડે દર્શાવો તોય ચાલે, એમાં કાંઈ વાંધો નથી. ચાલો, શું કરવાનું? સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષ વિકલન, તો અહીંયા સ્થાન શું છે? ઊંચાઈ છે. સ્થાન તરીકે શું છે? ઊંચાઈ છે, હાઇટ છે. એટલે અહીંયા શું કરવાનું? ડીયુ બાય ડીએચ. શું કરવાનું? ડીયુ બાય ડીએચ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સ્થિતિ ઉર્જાનું સ્થાન, સ્થાન એટલે હાઇટ, અત્યારે એનું સ્થાન તરીકે હાઇટ છે. સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન, પણ કેવું વિકલન? ઋણ વિકલન. એ સ્થિતિ ઉર્જા જેને કારણે હોય ને એ બળનું મૂલ્ય આપે. તો જો અત્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કોને કારણે છે? ગુરુત્વાકર્ષી બળને કારણે છે કે નહીં? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું શું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ઊંચાઈની સાપેક્ષે તમે વિકલન કરશો ને, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સ્થાન, સ્થાન એટલે ઊંચાઈની સાપેક્ષે વિકલન કરવાનું અને એનું ઋણ મૂલ્ય લેશો ને,
तो तमने गुरुत्वाकर्षी बल आपसे। क्यू बल आपे? गुरुत्वाकर्षी बल। जो आवे छे के नहीं? माइनस। शू थशे? डीयू बाय डीएच। स्थिति ऊर्जा केटली छे? एम जी एच ना छेद में डीयू। यूनी बदले एम जी एच, डी एम जी एच बाय डीयू। माइनस एम जी कॉमन। શું થશે? એમ જી કોમન અચળ છે, અહીંયા શું આવે? ડીએચ બાય ડીએચ, એચનું એચની સાપેક્ષ અવિકલન વન, એટલે શું આવ્યું? એમ જી, હે આવી ગયું લે, માઇનસ એમ જી। તો માઇનસ એમ જી શું દર્શાવે? ગુરુત્વાકર્ષી બળ આપે। અને અહીંયા માઇનસ નિશાની શું દર્શાવે? કે આ ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લઈ ગયું હશે। કઈ દિશામાં લઈ ગયું હશે? અધો દિશામાં, એટલે આ શું થઈ ગયું? એફ। તો એફ બરાબર શું આવ્યું બચ્ચા? બલટી માઇનસ ડીયુ બાય ડીએચ। શું આવ્યું છોકરાઓ? એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએચ। એટલે જે આગળ જે આગળ આપણે આની સાબિતી આપશું, સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જામાં એ વસ્તુ આવશે ત્યારે પાછું તમને યાદ દેવડાશે। સ્થિતિ ઉર્જા જેને કારણે હોય, જી બળને કારણે, તો એ સ્થિતિ ઉર્જાનું તમે સ્થાનની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય લ્યો ને, તો એ જી બળને કારણે હોય ને એ બળનું મૂલ્ય આપશે। આટલું રેડી? સમજાણું? પોટેન્શિયલ એનર્જી છે, તો પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી બેને આપણે શું કરી? ભેગા કરીએ। જુઓ, કઈ એનર્જી છે બચ્ચા? વર્ટી પોટેન્શિયલ એનર્જી। હવે એને અને કાઇનેટિક એનર્જી બેને આપણે શું કરીએ? ભેગા કરીએ। જો હું જરૂરી વસ્તુ જે રાખું છું, બાકી કટ 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 ઉડાડી દઉં છું। જો પદાર્થ એચ વન થી એચ ટુ ઊંચાઈ જાય તો સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં કેટલું કાર્ય થાય? હમણાં આપણે જોયું ડબલ્યુ બરાબર એમજી એચ વન માઇનસ એમજી એચ ટુ, અને શું કહેવાય? યુ વન માઇનસ યુ ટુ, ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ। ચાલો હવે સમજો, પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉપર જાય છે, તો જ્યારે પદાર્થ અહીંયા પહોંચ્યો હશે એચ વન ઊંચાઈ, તો એચ વન ઊંચાઈનો કંઈક વેગ હશે, દાખલા તરીકે વી વન। એ પદાર્થ ગતિ કરતાં કરતાં ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો, માની લ્યો। એચ ટુ ઊંચાઈનો વેગ કેટલો છે? વી ટુ। તો એચ વન ઊંચાઈ વેગ વી વન, એચ ટુ ઊંચાઈ વેગ વી ટુ, તો એચ વન ઊંચાઈની ગતિ ઉર્જા કેટલી હશે? હાફ એમ વી સ્ક્વેર વી વન સ્ક્વેર, અને એચ ટુ ઊંચાઈની ગતિ ઉર્જા કેટલી હશે? હાફ એમ વી ટુ સ્ક્વેર। એચ વન ઊંચાઈ વેગ વી વન માટે કે વન બરાબર શું આવે? હાફ એમ વી વન સ્ક્વેર, એચ ટુ ઊંચાઈ વેગ વી ટુ, તો અહીંયા એની ગતિ ઉર્જા કેટલી હશે? કે ટુ બરાબર હાફ એમ વી ટુ સ્ક્વેર થશે કે નહીં? તો ગતિ ઉર્જાના સ્વરૂપમાં જો તમારે કાર્ય જોતું હોય તો માટે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે મુજબ, કોના મુજબ? ડબલ્યુ બરાબર ડેલ્ટા કે મુજબ। શું થશે? ડેલ્ટા કે એટલે કે ટુ માઇનસ કે વન, અને કે ટુ એટલે શું?
हाफ एम बी टू स्क्वेर माइनस हाफ एम बी वन स्क्वेर है कि नहीं, के टू बराबर हाफ एम बी टू स्क्वेर माइनस हाफ एम बी वन स्क्वेर। तो काइनेटिक एनर्जी ना फॉर्म मां कार्य समझाई छे के नहीं? तो आ कार्य केनू छे, पदार्थ एच वन थी एच टू ऊंचाई गयो एनुज कार्य छे, पण काइनेटिक एनर्जी ना फॉर्म मां आ कार्य केनू छे? पदार्थ एच वन थी एच टू ऊंचाई गयो स्थिति ऊर्जा ना स्वरूप मां छे, तो आ बे कार्य तो सरखा ज छे। आ बे कार्य कोना छे? एच वन थी एच टू ऊंचाई जता थतु कार्य, પણ આ પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં, આ આ કાઇનેટિક એનર્જીના ફોર્મમાં, તો બે કાર્ય સરખા જ છે, માટે શું થશે બોલવો જોઈએ? આ ડબલ્યુ ના ડબલ્યુ બે સરખા, પણ આ ડબલ્યુ બરાબર તો શું છે? ડેલ્ટા યુ। આ ડબલ્યુ બરાબર તો શું છે? ડેલ્ટા કે। સમજાય છે કે નહીં? આ ડબલ્યુ બરાબર શું છે? આ ડબલ્યુ બરાબર ડેલ્ટા યુ। આ ડબલ્યુ બરાબર તો શું છે? ડેલ્ટા કે। અને આમ લખો તો યુ ટુ માઇનસ યુ વન, તો અહીં આગળ માઇનસ લખવું પડે કે નહીં? શું લખવું પડે આગળ? માઇનસ। કેમ? કારણ કે માઇનસ પાછું અંદર જાય તો આ માઇનસ થઈ જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો આને આમ લખાય માઇનસ ડેલ્ટા યુ બરાબર। આ શું થશે? માઇનસ ડેલ્ટા યુ આમ તમે લખી શકો। તો આનો મતલબ શું બોલો? ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ, ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે। ગતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલો જ હોય, પણ ઋણ। ગતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલો જ હોય, પણ ઋણ। ઓકે, વળી ઈ હું, જો ગતિ ઉર્જામાં બે જૂલનો વધારો થાય તો સ્થિતિ ઉર્જામાં બે જૂલનો ઘટાડો થાય, કારણ કે માઇનસ સંબંધ છે। ગતિ ઉર્જામાં બે જૂલનો વધારો થાય તો સ્થિતિ ઉર્જામાં બે જૂલનો ઘટાડો થાય, ગતિ ઉર્જામાં બે જૂલનો ઘટાડો થાય તો સ્થિતિ ઉર્જામાં બે જૂલનો વધારો થાય, સિમ્પલ। તો કે ના ખબર પડી યાર, અરે સિમ્પલ લોજિક છે યાર। પદાર્થ ઉપર જાય તો શું થાય? વેગ ઘટે, વેગ ઘટે એટલે ગતિ ઉર્જા ઘટે, તો ગતિ ઉર્જા ઘટે તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર એ ઉર્જા ક્યાંક તો ગઈ હોય ને? હા, ગઈ હોય। ક્યાં ગઈ હોય? ક્યાં ગઈ હોય? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ થઈ હોય। એટલે કાઇનેટિક એનર્જી જેટલી ઘટે ને એટલી પોટેન્શિયલ એનર્જી વધે, એક ઘટે તો બીજું વધે, માઇનસનો સંબંધ છે। એ જ બધા જ્યારે નીચે આવે ત્યારે હવે સમજાય છે। હાઈટ ઘટે તો, હાઈટ ઘટે તો પોટેન્શિયલ એનર્જી ઘટે, પણ પોટેન્શિયલ એનર્જી ઘટી તો સામે કાઇનેટિક એનર્જી વધી હોય, એક ઘટે તો બીજું વધે। તો આને આમ લઉં, કેમ લઉં? આમ લઉં તો પ્લસ થાય, તો કે હા, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર ઝીરો। લે, આનો મતલબ શું? ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફાર, એમ નથી કહેતો, કેમ નથી કહેતો? એમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો ઝીરો છે એમ નથી કહેતો ભાઈ। કે વત્તા યુ નથી, ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ છે। ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો ઝીરો હોય, એ તો હોય જ ને, ફેરફારનો સરવાળો ઝીરો। કે પ્લસ યુ ઝીરો નથી લખ્યું, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઝીરો લખ્યું, કારણ કે ઉપર જાઓ તો કે ઘટે, ની ઉપર જાવ તો કે ઘટે, તો સામે યુ શું થવાનો છે? વધવાનો છે, કે નથી સમજાતું? તો ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર, એનો સરવાળો હંમેશા ઝીરો થાય। ખબર ન પડે તો કાંઈ વાંધો ને, સમજાવી દઉં હમણાં હે। પદાર્થ માની લ્યો એચ વન ઊંચાઈ એ હતો, કેટલી ઊંચાઈ? એચ વન, ત્યારે એની ગતિ ઉર્જા હતી ત્રણ જૂલ અને સ્થિતિ ઉર્જા હતી સપોઝ બે જૂલ। હવે આ પદાર્થ જ્યારે એચ ટુ હાઈટે ગયો, કેટલી હાઈટે ગયો? એચ ટુ હાઈટે આવ્યો ત્યારે એની ગતિ ઉર્જા છે એક જૂલ,
અને સ્થિતિ ઉર્જા છે એની ચાર્જ. હવે ડેલ્ટા કેમ આપો તો શું થાય? ચાલો વાલા બાળકો, ડેલ્ટા કેમ આપો તો શું થાય? ડેલ્ટા કે બરાબર કે ટુ માઇનસ કે વન, એકમાંથી ત્રણ જાય એટલે માઇનસ બે જૂલ આવે કે નહીં. પછી સ્થિતિ ઉર્જાનો ફેરફાર માપો તો ડેલ્ટા યુ બરાબર ચાર માઇનસ બે, એટલે શું આવે? પ્લસ બે જૂલ આવે કે નહીં. તો જો આનો મતલબ શું, ગતિ ઉર્જા બે જૂલ ઘટી પણ સામે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર સ્થિતિ ઉર્જા બે જૂલ વધી. હવે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ કરો, ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ કરો તો ડેલ્ટા કે એટલે માઇનસ બે, ડેલ્ટા યુ એટલે પ્લસ બે, તો એનો સરવાળો ફેરફારનો સરવાળો ઝીરો હોય. સમજાય છે કે નહીં? હા કે ના? બોલો. આમાંથી તમે ડેલ્ટા કોમન કાઢો તો અંદર આવે શું? કે પ્લસ યુ બરાબર ઝીરો. શું આવશે? ડેલ્ટા કોમન કાઢો એટલે કે પ્લસ યુ બરાબર ઝીરો. અને કોઈ પણ પદાર્થની યાંત્રિક ઉર્જા ખૂબ જ અગત્યની વસ્તુ છે. મેકેનિકલ એનર્જી, શું? કોઈ પણ પદાર્થની યાંત્રિક ઉર્જા, યાંત્રિક ઉર્જા એટલે કે મેકેનિકલ એનર્જી, પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા અથવા તો કુલ ઉર્જા ઈ વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? ઈ વડે. કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા ઈ કહે છે. જે કોઈ પણ સ્થાને અચળ હોય, બરોબર, યાંત્રિક ઉર્જાને કુલ ઉર્જા કહેવાય. કોઈ પણ પદાર્થની યાંત્રિક ઉર્જા એટલે એની કુલ ઉર્જા, જે કોઈ પણ સ્થાને અચળ હોય. શું કામ ને હમણાં કહું છું? એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. કોનો નિયમ? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન ઓફ એનર્જી. યાંત્રિક ઉર્જા એટલે હું કોઈ પણ સ્થાને કોઈ પણ પદાર્થની ગતિ અને સ્થિતિના સરવાળાની યાંત્રિક ઉર્જા કહેવાય. ઈ બરાબર કે પ્લસ યુ થાય. શું થાય? ઈ બરાબર કે પ્લસ યુ. તો આનો મતલબ શું? જુદું સરખું. ડેલ્ટા ઈ બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ઈ બરાબર કે પ્લસ યુ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાની યાંત્રિક ઉર્જા કહેવાય. પણ અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર છે, અહીંયા સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. તો અહીંયા યાંત્રિક ઉર્જાનો ફેરફાર આવે કે નહીં? પણ મેં હમણાં કીધું ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ તો ઝીરો થાય, તો અહીંયા ઝીરો આવે. કોના બરાબર? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ, ઇટ ઇઝ કોલ્ડ કન્ઝર્વેશન ઓફ એનર્જી. ડેલ્ટા ઈ બરાબર ઝીરો, શબ્દો પર ધ્યાન રાખો, ઈ બરાબર ઝીરો નથી લખ્યું, ડેલ્ટા ઈ બરાબર ઝીરો એટલે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ઝીરો હોય. શું ઝીરો હોય? યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ઝીરો હોય. અને યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ઝીરો મતલબ શું? યાંત્રિક ઉર્જા વધે નહીં, યાંત્રિક ઉર્જા ઘટે નહીં, યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે. ડેલ્ટા ઈ બરાબર ઝીરો એટલે યાંત્રિક ઉર્જામાં થતો, ટોટલ એનર્જીમાં થતો, કુલ ઉર્જામાં થતો ફેરફાર ઝીરો. કન્ઝર્વેશન ઓફ ધ એનર્જી, ટોટલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઓલવેઝ કોન્સ્ટન્ટ. કોઈ પણ તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે. ઉર્જા સંરક્ષણનો નિયમ, સિમ્પલ વસ્તુ, પદાર્થ ઉપર જાય છે એટલે સ્થિતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા ઘટે છે. એક વધ્યું એક ઘટ્યું એટલે કુલ ઉર્જા તો અચળ રહે ને, કારણ કે કુલ ઉર્જા એટલે કે પ્લસ યુ.
जो के नी वेल्यू घटे ने बच्चा बाल्टी तो यू नी वेल्यू वधे के ना समझातु जो के नी वेल्यू वधे ने बच्चा बाल्टी तो यू नी वेल्यू घटे एक वधे तो एक घटे ऊपर जाए त्यारे के घटे यू वधे नीचे आवे त्यारे के वधे यू घटे मतलब कुल ऊर्जा तो केवी रहेवानी अचड़ એટલે ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ ઓલવેઝ ઝીરો બટ કે પ્લસ યુ ઓલવેઝ ઝી કે વત્તા યુ બરાબર તો એ જ લખવાનું કે નથી સમજાતું હા કે ના તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મને એમ કે શું કે એમ કે ભાઈ એચ વન ઊંચાઈની કઈ ઊંચાઈની એચ વન ઊંચાઈની યાંત્રિક ઉર્જા અને એચ ટુ ઊંચાઈની યાંત્રિક ઉર્જા સરખી હોય શું થશે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ મુજબ એચ વન ઊંચાઈની યાંત્રિક ઉર્જા બરાબર એચ ટુ ઊંચાઈની યાંત્રિક ઉર્જા ઘણા બધા સમ થશે આના ઉપરથી તમને મજા આવી જશે ફટાફટ 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 થશે એચ વન ઊંચાઈની યાંત્રિક ઉર્જા બરાબર એચ ટુ ઊંચાઈની યાંત્રિક ઉર્જા ધીસ ઇઝ ઓલ ઓફ હેપન ઓનલી ઇન કન્ઝર્વેટિવ ફિલ્ડ સંરક્ષી બળ ક્ષેત્રમાં આ બધા નિયમનું પાલન થાય તો ચાલો એચ વન ઊંચાઈની યાંત્રિક ઉર્જા એટલે ઇવન એચ ટુ ઊંચાઈની યાંત્રિક ઉર્જા એટલે એ ટુ પણ ઇવન એટલે શું ચાલો એચ વન ઊંચાઈની યાંત્રિક ઉર્જા એટલે કે વન વત્તા યુ વન એચ ટુ છે એની યાંત્રિક ઉર્જા એટલે કે ટુ વત્તા યુ ટુ થાય કે નહીં અહીંયા ગતિ વત્તા સ્થિતિનો સરવાળો બરાબર અહીંયા ગતિ વત્તા સ્થિતિનો સરવાળો બે સરખા માટે આને આમ ટપાડો આને આમ ટપાડો તો આ બાજુ ટપે તો શું આવે કે ટુ માઇનસ કે વન બરાબર આ બાજુ ટપે તો શું આવે યુ વન માઇનસ યુ ટુ આવે કે નહીં શું આવે કે ટુ માઇનસ કે વન બરાબર યુ વન માઇનસ યુ ટુ પણ આને આમે લખાય માઇનસ યુ ટુ માઇનસ યુ વન લખાય કે નહીં પણ કે ટુ માઇનસ કે વન એટલે ડેલ્ટા કે આ માઇનસ એમને યુ ટુ માઇનસ યુ વન એટલે ડેલ્ટા યુ થઈ ગયું કે નહીં સાબિત આ પરિણામ પાછું ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ આ માઇનસના આ બાજુ તમે ટપાડો એટલે શું થઈ જાય ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ કોના બરાબર ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ બરાબર ઝીરો ડેલ્ટા કે વત્તા ડેલ્ટા યુ બરાબર ઝીરો છે યાદ રાખજો કે વત્તા યુ બરાબર તો હંમેશા શું થાય એ જ થાય આ કહેવાય કન્ઝર્વેશન ઓફ ધ એનર્જી યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ ઢગલો બંધાના ઉપરથી દાખલા આપણે કરશું આ કે ના સમજાય છે કે નહીં ખૂબ જ અગત્યની થિયરી છે વાલા બાળકો ખૂબ 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 અગત્યની વ્યવસ્થિત ભણજો સરખું ધ્યાન રાખજો એટલે બધા આવશે આના કન્સેપ્ટ બધા ક્લિયર થવા જોઈએ સમજાણું એટલે આ આપણે જે રિલેશન મેળવ્યા કોના કોના વચ્ચેના ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવ્યો કહેવાય સમજાય છે કે નહીં બરોબર ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ એટલે ટેક્સ્ટ બુક જોતા નહીં ટેક્સ્ટ બુકમાં જોશો તો કન્ફ્યુઝ થશો મેં બોર્ડ ઉપર જેટલું ગણાયું એટલું ગણજો એટલે વાંધો નહીં આવે બરોબર બચ્ચા બાલ્ટી ઓકે ચલો બાય બાય ટેક કેર સી યુ ધેન ધ્યાન રાખજો